ધોરણ 9થી 12ની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખમાં ફેરફાર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો આદેશ છે। પરીક્ષા 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરીએ યોજવા આદેશ કરાયો છે। 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરીના રોજ યોજાવાની હતી પરીક્ષા, પરંતુ તેનામાં ફેરફાર કરાયો છે, તારીખમાં ફેરફાર કરાયો છે। 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરીએ યોજવા માટે આદેશ કરાયો છે। આ પહેલાની તારીખ હતી 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી। न्यूज 18 गुजराती अहवाल असर थई छे। सातलपुर में लखापुरा माइनर केनाल में छोड़ाशे पानी, टूंक समय में ज केनाल में पानी छोड़वामां आवशे। सिंचाई विभाग अधिकारीए आपी छे खातरी। खेडूतोनी हाजरी में तपास करी अने खातरी आपवामां आवी छे। माइनर केनाल नुं लेवल योग्य न होवाथी समस्या सर्जाई हती। पानी छोड़वा छतां पण लेवल ना कारणे આવતું ન હતું પાણી। 10 વર્ષથી આ કેનાલ બનાવાય છે, જોકે આજ દિન સુધી ક્યારેય પાણીનું ટીપું નથી આવ્યું। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ખેડૂતોની આ સમસ્યા અધિકારીઓના બહેરા કાને પહોંચાડવા માટે અવાજ ઉઠાવાયો। અહેવાલ બાદ નર્મદા વિભાગના અધિકારીઓ સફાળા જાગ્યા, લખાપુરા માઇનર કેનાલની મુલાકાત લઈ સર્વે કર્યો છે। સર્વે બાદ ખુદ અધિકારીએ જ સ્વીકાર કર્યો છે કે લેવલ યોગ્ય નથી અને જેના કારણે જ પાણી છેવાડા સુધી નથી પહોંચ્યું। साबरकांठा जिल्लामां आ वर्षे शाकनो राजा गणाता बटाकानुं वावेतर वध्यूं छे। टूंका गाळामां उत्पादन साथे सारी आवक आपता बटाकानी खेती तरफ खेडूतोनो झोंक वध्यो छे। साबरकांठाना ग्राम्य विस्तारोना खेतरो बटाकाना पाकथी लीलाछम बन्या छे। आ वर्षे 24,660 हेक्टरमां वावेतर थयुं छे। તે જોતા ગત વર્ષ કરતા 2200 હેક્ટરમાં વાવેતરનો વધારો જોવા મળી રહ્યો છે। 1 વીઘા દીઠ છે ખેડૂતોને બટાકા પાછળ 40,000 થી 45,000નો ખર્ચ થાય છે અને ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે। 80,000 થી 1 લાખ રૂપિયાનો ફાયદો થતો હોય છે। આ વર્ષે અનુકૂળ વાતાવરણના કારણે બટાકાના પાકમાં કોઈ રોગચાળો પણ નથી આવ્યો, જેના કારણે મબલખ ઉત્પાદનની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો, જેઓ ખુશ છે। હાલ ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર ટેકાના ભાવે બટાકાની ખરીદી કરે, જેથી તેમને ફાયદો મળે। આ સાલ વાતાવરણ પણ ખૂબ સારું છે બટાકા માટે, ને એવી આશા રાખીએ છીએ કે આ વખતે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન પણ વધારો થાય ગઈ સાલની કમ્પેરિઝનમાં। રોગચાળો પણ ઓછો છે, દવાના 3-4 છંટકાવ થતા હતા, આ વર્ષે 1-2 છંટકાવમાં લગભગ પૂરું થઈ જશે। જો ટેકાના ભાવ બટાકાની અંદર પણ આવે ને ગઈ સાલની કમ્પેરિઝનમાં 50 થી 60 રૂપિયા મણે પ્રતિ મણે વધારો કરવામાં આવે, એવી આશા રાખીએ છીએ। ચાલુ વર્ષે પણ 24,660 હેક્ટર જેટલા વિસ્તારની અંદર બટાકાનું વાવેતર થયેલું છે। જો ગત વર્ષની સાપેક્ષમાં કહીએ તો લગભગ 2200 હેક્ટર કરતાં પણ વધુ બટાકાનું વાવેતર થયું છે। ઉત્પાદન ખેડૂત મિત્રોને સારું રહેશે તો ટૂંકા ગાળાની અંદર ખેડૂત મિત્રો સારો એવો નફો મેળવી શકશે। સારીના વાંસદામાં સરપંચ અને તલાટીના કૌભાંડનો પર્દાફાશ થયો। 2007 થી 2018માં મનરેગા યોજનાના ખોટા જોબ કાર્ડ બનાવી તત્કાલીન સરપંચ અને તલાટીએ 3.54 લાખની ઉચાપત કરી હતી। ગ્રામજનોની જાણ બહાર 10 થી પણ વધુ લોકોના ખોટા જોબ કાર્ડ બનાવી એકબીજાના મેળાપીપણામાં નાણાં ઉપાડી લીધા હતા, તો સમગ્ર મામલાની જાણ થતાં જ વાંસદા પોલીસે સરકાર સાથે વિશ્વાસઘાત કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રાજ્યમાં આગામી દિવસોમાં થઈ શકે છે મોટા પાયે ભરતી। સરકારી નોકરીની તૈયારી કરનારા મોટા પાયે સમાચાર જે યુવાનો છે કર્મચારીઓ માટે આ મોટા સમાચાર છે, તો યુવાનો કર્મચારીના હિતમાં થઈ શકે છે મોટો નિર્ણય। ફિક્સ પગાર પ્રથા થઈ શકે છે નાબૂદ, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પણ મળી શકે છે મુક્તિ, આઉટસોર્સિંગ પ્રથા દૂર કરવાની પણ વિચારણા થઈ રહી છે। આગામી બજેટમાં સરકાર કરી શકે છે જાહેરાત, રાજ્યમાં અંદાજે 4 લાખ ફિક્સ પગારદાર, અંદાજે 7 લાખ કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સિંગ કર્મચારી છે। આગામી બજેટમાં આ ખૂબ મોટો નિર્ણય લેવાઈ શકે છે અને જેની વર્ષોથી માંગ થઈ રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મયુર પાસેથી। જી મયુર, જો આ રીતે નવા નિયમ લાગુ કરવામાં આવે તો મોટા એક વર્ગને લાભ થઈ શકે છે, આઉટસોર્સિંગ આ સાથે કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ થઈ શકે આવનાર બજેટમાં? જી બિલકુલ, હાલ બજેટની મિટિંગો ચાલી રહેલી છે, રાજ્ય સરકારના જુદા જુદા
વિભાગ અને બજેટની આ મીટિંગો જે છે તે મળી રહેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રીનું પદભાર સંભાળતાની સાથે જ પહેલી કેબિનેટ બેઠકની અંદર જુદા જુદા વિભાગોની અંદર ખાલી જગ્યાઓ અંગેનો રિપોર્ટ માંગેલો હતો. હાલ જુદા જુદા વિભાગો જે છે તે ખાલી જગ્યા અંગેનો રિપોર્ટ આપી રહેલા છે. સાથે જ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે છે જે એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા છે તેનો પણ અહેવાલ માંગેલો હતો. હવે સુરત પાસેથી તે માહિતી મળી રહેલી છે કે આગામી બજેટની અંદર રાજ્ય સરકાર આ તરફ કોઈ મોટો જે છે તે બદલાવ લાવવા જઈ રહેલી છે અને જેની અંદર કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે છે તે સરકારની અંદરથી નાબૂદ કરવાની વિચારણા એ રાજ્ય સરકાર કરી રહેલી છે. જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર કઈ પ્રકારે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરે છે અને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ અંતર્ગત 7 લાખ જેટલા કર્મચારીઓ હાલ કામ કરી રહેલા છે. જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. છોટાઉદેપુરમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન રહેતા હોવાની ફરિયાદ ઉઠી છે. એક વાયરલ વિડીયોમાં દાવો કરાયો છે. નસવાડીના ગઢ બોરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો આ વિડીયો છે જ્યાં સવારે 10:45 પણ ડોક્ટર પહોંચ્યા નથી. વિડીયો બનાવનાર વ્યક્તિનો દાવો છે કે અહીં દરરોજ આવું ચાલે છે જેના કારણે ગરીબ આદિવાસી દર્દીઓએ પીડા ભોગવવી પડે છે. સરકાર તરફથી છેવાડાના લોકોને સમયસર અને મફત સારવાર મળી રહે તે માટે દરેક જગ્યાએ સુવિધાઓ ઉભી કરાય છે પરંતુ તબીબો સમયસર આવતા નથી અને તેવામાં સવાલ એ છે કે આવા તબીબો પર કડક કાર્યવાહી ક્યારે થશે. ડોક્ટર હજુ નહીં આવે. આખું દવાખાનું ખાલી છે. રાતના પર બી આવ્યા હતા, રાતની અંદર બી એક બી ડોક્ટર કે કોઈ સવલત નથી મળતી. આની અંદર બિલકુલ એક કબાડી ખાના જેવું દવાખાનું થઈ ગયું. ડોક્ટર સાહેબ આવ્યા છે અભી હાલ મેં? એટલે અભી હાલની અંદર તો નથી ને. 10:45 થઈ ગયા. રાતે બી ઇમરજન્સીને લઈને આવ્યા હતા, પણ રાતે ઇમરજન્સી લઈને એની અંદર પણ ડૉક્ટર હાજર રહેતો નથી. દિવસે નથી રહેતો કે રાતે નથી રહેતો. અત્યારે બી ટાઈમ થઈ ગયો છે 10:30. 10:20 હા બોલાવી લેવાનું, કશું નહીં બોલાવી લેવાનું. આ ડૉક્ટર સાહેબની ખુરશી એનું રૂમ બીન ખાલી. હા હા બોલાય લે બોલાય લે. અરે આપણા ગરીબ પ્રજાનું છે, આપણા ગરીબ પ્રજા કઈ જઈશું એમને કરવા માટે આપણા આદિવાસી એરિયાની અંદર. અને હવે વાત કરીશું વ્યાજખોરો પર સ્ટ્રાઇકની. વ્યાજખોરો વિરુદ્ધની મોહિમ અંતર્ગત સુરતમાં 1 જ દિવસમાં 49 ગુના નોંધાયા. સમગ્ર ઘટનામાં 27 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને જે પૈકી 22 વોન્ટેડ આરોપી છે. અલગ અલગ 6 પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને છેલ્લા 1 મહિનામાં સુરત પોલીસે 100થી પણ વધુ ગુના નોંધી વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તારીખ 9 જાન્યુઆરીના રોજ 1 જ દિવસમાં સુરત સિટીમાં 49 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ 49માંથી 100થી વધારે કેસો ઝોન 5માં 30, ઝોન 2માં 12, ક્રાઇમમાં 3, ઝોન 6માં 2, ઝોન 1માં 1. વ્યાજ ખોરોના ત્રાસથી મુક્તિ અપાવવા મહેસાણા, કડી અને વિસનગરમાં લોકદરબાર યોજાશે. આગામી 12 જાન્યુઆરીના રોજ બેંક પ્રતિનિધિઓની હાજરીમાં આ લોકદરબાર યોજાશે. લોકદરબારમાં પોલીસ અધિકારી વ્યાજખોરોને લઈ અને લોકોને સમજણ આપશે. હાલ જિલ્લામાં વ્યાજખોરીને લઈને કુલ 7 ફરિયાદ નોંધાઈ છે.
एक विशेष प्रबंध आ करेला छे कि बधा पुलिस स्टेशनों में एक लोक दरबार आयोजन करवामां आवेला छे। जो जिला लेवल लोक दरबार छे हूँ एमा हूँ हाजरी आपीशू। कोई भी एवी रीतना दबाण करता होय, कोई ने एवी रीतना चेक आपी दीधा होय, घरना सोने आपी दीधा होय या बीजा कोई प्रॉपर्टी ना लखान करावी लीधा होय, आप बिना हिचक बिना डरे पुलिस ने संपर्क करी सके छे। तो व्याजखोरी विरुद्ध राज्यव्यापी झुंबेश अंतर्गत वडोदराना माणीजा विस्तारमां लोक दरबार योजायो हतो ने आ लोक दरबारमां व्याजखोरीनी कुल 7 फरियाद नोंधाई छे, जे पैकी एक अरजदारनी फरियादनुं स्थळ पर ज समाधान करवामां आव्युं हतुं। एसीपी प्रणव કટારીયાએ અન્ય કિસ્સામાં યોગ્ય કાર્યવાહીની ફરિયાદીઓને ખાતરી આપી છે। એટલે મેં ધંધા કારણે લીધેલા મને 70,000 રૂપિયા, આજે વિપુલભાઈ ખિસ્તી કંતી લીધેલા મેં, અને આજે મારા કારણે 3.5 લાખ રૂપિયા માંગે છે અને 3.5 લાખનો મારો ચેક બાઉન્સ કરેલો છે નોઈનો તસાલી શાખામાં। તો એ વ્યક્તિ જે પીડિત વ્યક્તિ છે એનો ભાઈ એક નિર્ધાર વ્યક્તિ છે, તે એને મારી પાસે મદદ માંગી હતી, તે મદદના અનુસંધાનમાં મેં કાયદેસરની જે કાર્યવાહી માટેની પ્રોસિજરમાં ડીસીબી ઝોનના જે જે જસપાલ જોગણિયા સાહેબ સાથે ચર્ચા કરીને કોલ લેટર્સ બી કઢાવ્યા હતા। તો 70,000મો ભેસ લઈ ગયો, પછી મને આજે કાલે મારા 10 દિવસનો વાયદો હતો, 10 દિવસમાં પૈસા ના આવ્યા એટલે મેં 11મા દિવસથી ઉઘરાણી ચાલુ કરી, ડભાસા પોલીસ સ્ટેશન વાળાને જાણ કરી, એટલે ડભાસા પોલીસ સ્ટેશન વાળા ત્યાં જ્યાં, એટલે પછી એ ભાઈનો ફોન આવ્યો, સમાધાન થઈ ગયું। લોક દરબારનું આયોજિત કરી એનો તાત્કાલિક એનો નિકાલ થાય અને તાત્કાલિક એનું સમાધાન થાય એ પ્રમાણેનો આજે આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે। આજના લોક દરબારમાં કુલ 7 અલગ અલગ પ્રકારની ફરિયાદો લોકોની મળી છે। તો ખેડાના કપડવંજમાં નાણાં ધીરનાર અધિનિયમ એક્ટ હેઠળ અભિયાન બાદ પ્રથમ ફરિયાદ થઈ છે। અંકલાઈ ગામની મહિલાએ ગાય વેચાણ લેવા 20,000 રૂપિયા 15% વ્યાજે વ્યાજખોરો પાસેથી લીધા, વ્યાજના હપ્તા પૂરા થઈ ગયા તેમ જણાવતા વ્યાજખોરોએ ધમકી આપી અને 3,30,000 આપવાના બાકી છે તેમ કહી આરોપી મુન્નીબેને કોરા ચેક પર સહી કરાવી લીધી અને પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા કાર્યવાહી હાથ ધરી છે। ચેક મારા પતિ નો આ લેતો તે ચેક કાઢીને મેં રૂપિયા લીધા હતા, પણ એના પૂરા કરી દીધા, પણ ચેક નહીં માગે તો મારે ચેક નું છે એ બી કે અત્યારે મારા કે મારે ચોરી તો જઈશ તો એમ કે હતી કે મારે કચ્છમાં મારે ગમો પડ્યો કે મારા ટાઈમે લગ્ન મજા બે વખત માગ્યું, પછી એમ લગ્ન માં કચ્છમાં જઈ ને આવીને એકલો પછી બી મારે ઘેરું ઘણી આવી। કપડાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જે ઊંચા વ્યાજે નાણાં ધીરવાનો જે કાયદો છે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ એ તહેત અહીંયા ફરિયાદ આપવા માટે આવેલ આરોપીને અટક કરી લેવામાં આવે છે અને હાલ આગળની તપાસ ચાલુ છે। ગાંધીનગર ભારતમાળા પ્રોજેક્ટમાં વધુ વળતર આપવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે। ગાંધીનગરના ધારાસભ્યો અને સંગઠનના આગેવાનોએ મુખ્યમંત્રીને કરી છે રજૂઆત, કરોડો રૂપિયાની જમીન આ પ્રોજેક્ટમાં જાય છે તેવી રજૂઆત, રાજ્ય સરકાર ઊંચામાં ઊંચું વળતર આપે તેવી રજૂઆત કરાઈ છે। ભારતમાળા પ્રોજેક્ટ માર્ગ સંબંધમાં વળતરની બાબત હતી, ઊંચામાં ઊંચું કિસાનોને વળતર મળે, નાના સીમાંત કિસાનોનો આ પ્રશ્ન છે, એમની આજીવિકાનો આ પ્રશ્ન છે, એમને ઊંચામાં ઊંચું વળતર મળે એવી અમે આગ્રહપૂર્વક ભારપૂર્વકની રજૂઆત કરી છે। અને વાત કરીશું ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમની કે હું ચાઇનીઝ દોરી નહીં વાપરું। અમદાવાદ પોલીસે ચાઇનીઝ દોરી વેચનાર સામે તવાઈ બોલાવી છે। અમદાવાદ પોલીસે અત્યાર સુધીમાં કુલ 338 ફરિયાદો નોંધી છે અને જેમાં 400થી પણ વધુ આરોપીઓની ધરપકડ કરી છે અને સાથે જ પોલીસે હજારોની સંખ્યામાં રીલનો જથ્થો પણ કબજે કર્યો છે। ગઈકાલે શહેર પોલીસને 100 નંબર પર 309 જેટલી રજૂઆતો આવતા ગઈકાલે જ 29 ગુના નોંધી કાર્યવાહી કરાઈ। આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, સિન્થેટિકલી ટ્રીટેડ દોરી જે આપણે ચાઇનીઝ માંજો કહીએ છીએ, એવા કુલ 338 FIR ટોટલ થઈ છે, એમાં ગઈકાલના એક દિવસમાં કુલ 29 ફરિયાદો દાખલ થઈ। ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીનું વેચાણ તથા ઉપયોગ ન કરવા આણંદ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। પતંગ દોરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં જિલ્લા પોલીસે તપાસ શરૂ કરી છે, ગ્રાહકોને પણ આ બાબતે સજાગ કરવા માટે આણંદ પોલીસે સૂચના આપી છે। સમગ્ર આણંદ જિલ્લાની અંદર ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિકની દોરીનો પ્રતિબંધ ફરમાવેલો છે। આ ચાઇનીઝ દોરી કે માંઝાનો ઉપયોગ નહીં કરવો, વેચાણ નહીં કરવો, સંગ્રહ નહીં કરવો તે બાબતનું પ્રતિબંધ જાહેર કરવામાં આવેલો છે।
જીવલેણ ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચનારા પર વલસાડ પોલીસે દવાઈ બોલાવી પ્રતિબંધ મૂકવા છતાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા આરોપી સામે કડક કાર્યવાહી કરવા માટે વલસાડ પોલીસ એક્શન મોડમાં આવી છે. અત્યાર સુધી વલસાડ જિલ્લામાં 15 જેટલા કેસ નોંધાયા છે અને જેમાં 258 જેટલી ચાઇનીઝ દોરીની ફિરકી, 107 જેટલી ચાઇનીઝ તુક્કલ કબજે કરવામાં આવી અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. વલસાડ જિલ્લામાં આવું કોઈ પણ ચાઇનીઝ દોરી કે તુક્કલ કે વેચાતું હોય તો એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે તમામ બ્રાન્ચ અને તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવેલ. 258 ફિરકી, 107 જે છે એ ચાઇનીઝ તુક્કલ, 5 બોબિન જે આવે છે એ કબજે કરવામાં આવી, એ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ચાઇનીઝ દોરી સામે ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમ, હું ચાઇનીઝ દોરી નહીં વાપરું, ન્યૂઝ 18ની મુહિમને મળી રહ્યું છે રાજ્યભરથી સમર્થન. સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પણ લઈ રહ્યા છે પ્રતિજ્ઞા. હાઈકોર્ટની ટકોર બાદ જનજાગૃતિ માટેનો પ્રયાસ છે. અમદાવાદ DOએ સ્કૂલોમાં જાગૃતિ અંગે કર્યો છે પરિપત્ર. દરેક સ્કૂલમાં વિદ્યાર્થીઓને જાગૃતિ માટેની કવાયત હાથ ધરાઈ છે. કાતિલ ચાઇનીઝ દોરી સામે જાગૃતિનો પ્રયાસ છે. નવા વાડજમાં નિર્માણ સ્કૂલમાં DOની હાજરીમાં સંકલ્પ લેવડાવવામાં આવ્યો. વધારે પડતા ગળા કપાય છે યા વધારે અકસ્માત થતા હોય છે આનાથી, એટલે આપણે આ ચાઇનીઝ દોરી નહીં વાપરે અને ચાઇનીઝ તુક્કલ પણ નહીં વાપરે તેનો આપણે સંકલ્પ લઈએ છીએ. અમે આજે સંકલ્પ લીધો છે કે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો વપરાશ નહીં કરીએ અને જે કરતું હશે એને રોકીશું. અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં ગઈકાલે પરિપત્રિત કરી અને તમામ વિદ્યાર્થીઓને આજે સંકલ્પ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે તે પ્રકારનું આયોજન કરેલું છે કે વિદ્યાર્થીઓને ખાસ કરીને જે પક્ષીઓ છે અને કોઈ પણ વ્યક્તિઓને આ ચાઇનીઝ મોજા દોરી અને તુક્કલો દ્વારા જે કોઈ પણ પ્રકારની હાનિ ન થાય તે માટે એનો વપરાશ નહીં કરીએ તે પ્રકારનો સંકલ્પ લેવડાવ્યો છે. મકર સંક્રાંતિના પર્વનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. જો કે બદલાતા સમય સાથે હવે મકર સંક્રાંતિના પર્વનું આર્થિક મહત્વ પણ વધ્યું છે. આ તહેવાર કેટલાય લોકોને રોજગારી આપે છે. મકર સંક્રાંતિના તહેવાર પહેલા જ રાજકોટની બજારમાં રોનક જોવા મળી છે. રાજકોટમાં દર વર્ષે આશરે 10 કરોડ રૂપિયાના પતંગ બજારમાં વેચાય છે, જેનાથી આશરે 2000 જેટલા લોકોને આર્થિક રીતે ફાયદો થાય છે. શહેરના સદર બજાર વિસ્તાર સહિત સમગ્ર રાજકોટ શહેરમાં આશરે 500થી પણ વધુ નાની મોટી પતંગની દુકાનો આવેલી છે. દરેક દુકાનમાં ઓછામાં ઓછા 2-3 વ્યક્તિ કામ કરતા હોય છે અને આ ઉપરાંત મકર સંક્રાંતિના પર્વ પર રોજી રોટી કમાવવા માટે ઉત્તરપ્રદેશ બિહારથી લોકો ખાસ રાજકોટ આવતા હોય છે. અહીંયા માંજો બનાવી અને રોજી રોટી પણ કમાતા હોય છે. રાજકોટ શહેરમાં મકર સંક્રાંતિના 4 મહિના પહેલા જ બિહાર ઉત્તરપ્રદેશથી માંજો બનાવનારા કારીગરો રાજકોટ આવી જતા હોય છે અને મોટા જથ્થામાં માંજો બનાવતા હોય છે, જે મકર સંક્રાંતિના તહેવાર પર પતંગ વેચી કમાણી કરતા હોય છે. ગુજરાતમાં કરોડો રૂપિયાનો ધંધો છે અને નાના માણસોનો રોજગાર પતંગ જે અમદાવાદમાં બરોડા નડિયાદ બધે ઘરકામની રીતે આજે ગૃહ ઉદ્યોગ છે ત્યાં પતંગો બને છે અને નાના માણસો જે બરેલીથી યુપીથી બધા માણસો દોરો પાવા માટે નાના માણસો આવે છે, નાના માણસોને રોજગાર ગુજરાતમાં મળે છે. રાજકોટમાં ઓછામાં ઓછા 2000 જેટલા વેપારીઓ પતંગ દોરાના ઉદ્યોગ કે એ વ્યવસાય સાથે કે ધંધા સાથે સંકળાયેલા હશે. અને રાજકોટના બજારની વાત કરીએ તો રૂપિયા 10 કરોડ જેવું ટર્નઓવર આ પતંગ દોરા વ્યવસાયમાં કે ઉદ્યોગમાં આપણને જોવા મળી શકે છે. મકર સંક્રાંતિના તહેવાર ઉપર તો દર વર્ષે સારું રહે છે, પણ ગયા વર્ષે કોરોનાના હિસાબે થોડું ઓછું હતું ને આ વખતે મંદીનો માહોલ દેખાય છે. અંદાજે વધારો જોવા મળ્યો છે એના હિસાબે મંદીનો માહોલ વધુ જોવા મળ્યો. અંદાજે કેટલો વેપાર થતો હોય તમારો? અંદાજે અમારે 10-15 લાખનો વેપાર થતો. કેટલા માણસો કામ કરતા હોય? 6 માણસો કામ કરે છે. સીએ ફાઇનલ અને ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર થયું છે. સીએ ફાઇનલનું પરિણામ, ઓલ ઇન્ડિયાનું પરિણામ 11.09% અને અમદાવાદનું 15.39% રહ્યું છે. ફાઇનલમાં ટોપ 50માં અમદાવાદના 5 વિદ્યાર્થીઓ સામેલ છે. વેદાંત ક્ષત્રિયએ ઓલ ઇન્ડિયાના ટોપ 4માં સ્થાન મેળવ્યું છે. સીએ ફાઇનલમાં શહેરના 877 વિદ્યાર્થીઓમાંથી 135 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે કે ઇન્ટરમીડિયેટમાં અમદાવાદના 1200 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 240 વિદ્યાર્થીઓ પાસ થતા 20% પરિણામ રહ્યું છે, જેમાંથી 6 અમદાવાદી દેશના ટોપ 50માં સામેલ છે.
ટોપર્સે પોતાનો સક્સેસ મંત્ર જણાવતા કહ્યું છે કે પ્લાનિંગથી વાંચન કરવામાં આવે તો સફળતા હાંસલ કરી શકાય છે અને સાથે જ તેમણે પોતાના પરિવારના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો છે. राइट आफ्टर टू मंथ्स मैंने स्टार्ट कर दिया था, मतलब वर्चुअली तब तो लॉकडाउन आ गया था, तो आई वॉज मतलब काइंड ऑफ सेटबैक था मेरे लिए क्योंकि मेरे को फिजिकल क्लासेज एक कस्टम थे. मैंने इंटर फाउंडेशन एंड थ्रू आउट जो भी मेरी ट्वेल्थ की जर्नी थी वो फिजिकल क्लासेज के थ्रू ही की थी. देन फिर वर्चुअल क्लासेज आए ना तो धीरे धीरे आई टुक अप द पेस. एंड जो सिक्स मंथ्स का जो स्टडी लीव मिलता है ना फाइनल में, उसके पहले मेरे सारे लेक्चर्स हो गए थे एंड देन सिक्स मंथ्स वॉज डेडिकेटेड टू वर्ड्स सेल्फ स्टडी. कोई मैंने यूँ कह ना कि तू 16 कलाक वाँची ले तो तू पास थी जाइस, તો તું 16.5 કલાક બી ના વાંચી શકું. મારે દર વખતે કેવું જોઈએ કે આટલું આજે વાંચવું છે એ વહેલું પતી જશે ને તો સાંજે હું પિક્ચર જોવા જઈશ. આ જે મોટિવેશન હોય ને છેલ્લે કે આ પતી જશે તો આ કરવા મળશે, એ તમારી પ્રોડક્ટિવિટીને ઘણા ટાઈમ્સ વધારી દે છે. સ્ટ્રેન્થ કે અકોર્ડિંગ ફી મેને પ્રેક્ટિસ વગેરે ઇતની નહીં કી, બટ મેં કો માલુમ થા કે અગર મેં કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર હું તો મેં અપને આપ હર એક સમ હું યા કોઈ ભી ક્વેશ્ચન હો ઉસકી અન્ડરસ્ટેન્ડિંગ ઓર ઉસકા આન્સર નિકાલ સકતી. तो वो सब कंसीडर करके मैंने जितना भी वक्त था आखिरी 5 महीने में वैसे यूटिलाइज करके मार्क्स लाए. हमें नजर करीशू टॉप 3 खबरों पर.